લસકાણા પાસે આવેલા સિદ્ધ વિનાયક ગ્રીન નામની સાઇટમાં ત્રણસો ચૌદ ફ્લેટ ઉપર કબજો લેવા માટે સૌરાષ્ટ્રના માતાભારે અનિરુદ્ધ રિપડા એ પોતાના માણસો મોકલાવી બિલ્ડર રાજુ દેસાઈને ધમકી આપી હતી આ મામલે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી બીજી તરફ પોલીસ તપાસમાં રાજુ દેસાઈ અને બીટકો ભટ્ટ વચ્ચે કરોડો રૂપિયાના વ્યવહારો થયા હતા વ્યાજે રૂપિયા લીધા બાદ વધુ રૂપિયાની ઉઘરાણી માટે અનિરુદ્ધને સોપારી અપાઈ હતી આ પ્રકરણમાં શૈલેષ ભટ્ટની સાથે સુરતના વકીલ ધર્મેશ પટેલ ની પણ સનોવડી બહાર આવી હોય તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી અતિ ચકચારિત એવા આ કેસમાં શૈલેષ ભટ્ટને દિલ્હીથી ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો બતેર કલાકના ટ્રાન્ઝેક્ટ રિમાન્ડના આધારે શૈલેષ ભદ્દને સુરત લાવવામાં આવ્યો હતો શુક્રવારે મોડી રાત્રે શૈલેષને સુરત લાવીને શનિવારે સવારે કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો આ સાથે જ સુરતની કોર્ટમાં પણ એક રિપોર્ટ આપીને બપોર બાદ પ્રોડક્શન રજૂ કરશે તેમ જણાવ્યું હતું સુરત કોર્ટમાં સરકારી વકીલ નયાના સુખડવાલા તેમજ બકુલ માહિતી આપતા કહ્યું કે ભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી સુરતની સુરતની જાણ કરી છે કોર્ટે રિપોર્ટના આધારે શૈલેષ ભટ્ટને સારવાર આપવા માટે જણાવ્યું હતું હાલ તો શૈલેષ સુરતની નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે તેની સારવાર બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે શૈલેષ ભટ્ટને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં એડમિટ કરાયો છે અને સતત તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે